નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. પાકિસ્તાન સામે મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. નીતિન ગડકરીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી. પાકિસ્તાન તરફ જતું પાણી હવે રોકવામાં આવશે. પૂર્વીય નદીઓમાંથી જતું પાણી રોકવામાં આવશે અને પાણીને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં વાળવામાં આવશે. રાવી નદી પર શાહપુર કાંદી નજીક બંધનું બાંધકામ ચાલુ કરી દેવાયું છે. UJH પ્રોજેક્ટ અંતર્ગત પાણી રોકી અને સંગ્રહ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે ભારત હવે પાકિસ્તાન તરફ જતું પાણી રોકી દેશે, જેના કારણે પાકિસ્તાન હવે પાણી માટે પણ તરસી જશે. એક બાજુ જ્યાં દેશભરમાંથી પાકિસ્તાનને મોકલવામાં આવતું શાકભાજી રોકાઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ કેન્દ્ર સરકારે પાણી પણ રોકી દીધું છે. અને તે પાણી રોકાતા પાકિસ્તાન એક એક ટીપાના પાણી માટે તરસી જશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્ર સરકારના આ નિર્ણય વિશે ટ્વીટ કરી અને જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મોદી સરકારે નિર્ણય લીધો છે કે પાકિસ્તાન તરફ જતું પાણી રોકાશે અને તે પાણી જમ્મુ કાશ્મીર અને પંજાબને આપવામાં આવશે, તે તરફ પાણીને વહાવી દેવામાં આવશે. ભારત 6 નદીઓનું 80% પાણી પાકિસ્તાનને આપતું હતું અને તે પાણી હવે રોકી દેવામાં આવશે. ભારત તરફથી જે પાણી રોકવામાં આવશે તેના કારણે પાકિસ્તાનમાં જળસંચયની પણ તકલીફ થશે, ખેડૂતોને પાકમાં આપવા માટે પાણીની પણ તકલીફ પડશે, સાથે જ પાણીમાંથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પર પણ તકલીફ પડશે. તો પાકિસ્તાન પર ભારતે ચોતરફી આક્રમણ શરૂ કર્યું છે. ભલે પાકિસ્તાન સામે ભારતે સત્તાવાર યુદ્ધનું એલાન ન કર્યું હોય, પણ આર્થિક મોરચે તો ભારતે યુદ્ધ આદરી જ દીધું છે. મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યા બાદ હવે રાવી નદીનું પાણી પણ રોકી દેવાનો નિર્ણય ભારત સરકારે લીધો. ગુજરાત સહિતના રાજ્યોના ખેડૂતોએ શાકભાજી સહિતના ખેત ઉત્પાદનો રોક્યા છે, તો બીજી બાજુ આયાત પર ભારતે 200% ડ્યુટી ઝીંકી છે. અને આ તમામ નિર્ણયોની પાકિસ્તાનમાં અસર પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો આખરે શું છે સિંધુ સમજૂતી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, તે સમજવાનો પ્રયાસ કરીએ. તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે 19 સપ્ટેમ્બર 1960 રોજ સિંધુ જળસંધિ થઈ હતી. ભારત તરફથી પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી અયુબ ખાને તેના પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોની વચ્ચે આ સંધિ વિશ્વ બેંકના હસ્તક્ષેપથી થઈ હતી, જે હેઠળ સિંધુ નદી ઘાટીની 6 નદીઓને પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચવામાં આવી. તે અનુસાર રાવી, બ્યાસ અને સતલજ પર સંપૂર્ણ રીતે ભારતનો અને ઝેલમ, ચિનાબ અને સિંધુ પર પાકિસ્તાનનો હક બનશે. સમજૂતી હેઠળ ભારતને વીજળી બનાવવા અને કૃષિ કાર્યો માટે પશ્ચિમ નદીઓના પાણીના ઉપયોગના પણ કેટલાક સીમિત અધિકારો આપવામાં આવ્યા. બંને પક્ષોની વચ્ચે વિવાદ થવા અને પરસ્પર વિચાર વિમર્શ બાદ પણ તેનો ઉકેલ નહીં આવવાની સ્થિતિમાં કોઈ તટસ્થ નિષ્ણાતની મદદ લેવા અથવા કોર્ટ ઓફ એટ્રીબ્યુશનમાં જવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો સિંચાઈના પાણી માટે હવે પાકિસ્તાને વલખા મારવા પડશે. લાખો હેક્ટરમાં પાકિસ્તાન રાવી નદીનું પાણી ઉપયોગમાં લે છે, ત્યારે ભૂખ્યા પાકિસ્તાનનો હવે ઊભો પાક પણ મુરઝાઈ જશે. ખેત ઉત્પાદન ઘટશે એટલે આર્થિક ફટકો પડશે. પાકિસ્તાનમાં વીજ ઉત્પાદન પણ તળિયે જશે. અને બીજી બાજુ ભારતે 200% ડ્યુટી આયાત પર લગાડી દીધી છે, તેથી તેમાં પણ પાકિસ્તાનને આર્થિક રીતે ફટકો પડશે. તો પાકિસ્તાન સામે ચોતરફી કાર્યવાહી ભારતે કરી અને રાવી નદીનું પાણી રોકવાની જાહેરાત કરી દીધી. કાશ્મીર મુઝફ્ફરાબાદ બસ સેવા પણ બંધ કરી દેવાઈ. ભારતે પરત ખેંચ્યો છે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો અને તમામ પ્રકારની આયાત પર લગાવી છે 200% ડ્યુટી. ખેડૂતોએ શાકભાજી મોકલવાનું પણ બંધ કરી દીધું છે. ભલે પોતાને નુકસાન વેઠવું પડે, પણ પાકિસ્તાનને નહીં મોકલવામાં આવે શાકભાજી. પાકિસ્તાન પર ભારતના પાણીદાર પ્રહારને લઈને રક્ષા નિષ્ણાતોએ પ્રતિક્રિયા આપી હતી.
जो पानी जम्मू कश्मीर को इस्तेमाल होगा ठीक है, उसके अलावा जो पानी बचेगा वो हम पाकिस्तान को नहीं जाने देंगे, बल्कि हम उस पानी को पंजाब, राजस्थान और हरियाणा की तरफ उसको मोड़ देंगे। तो वो बिल्कुल सही है, क्योंकि ये जो पानी है इसके ऊपर राइट हिंदुस्तान का है और हिंदुस्तान उसको जैसे मर्जी इस्तेमाल करे, तो इसमें ना पाकिस्तान को कोई आपत्ति होनी चाहिए ना ही और किसी को। કે જે કંઈ કેન્દ્ર નિર્ણય લેશે એ દેશના હિતમાં લેશે, એટલે જે કોઈ નિર્ણય કર્યો હોય એ આપણા રાષ્ટ્રના આપણા દેશના હિતમાં જ લીધો હશે। કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે પાકિસ્તાન સામેની આતંકવાદની પ્રવૃત્તિની અંદર દિલ્હીમાં બેઠેલી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે પણ નિર્ણય લે, નિર્ણયમાં કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ ટેકો રહેશે। આજે એક નિર્ણયના સ્વરૂપે એક નદીનું પાણી આજે જ્યારે બંધ કર્યું છે ત્યારે અમે એવી અપેક્ષાઓ રાખીએ કે જે રીતે નદીનું પાણી બંધ કર્યું છે। તો પાકિસ્તાન સામે સરકારે વધુ એક નિર્ણય કર્યો છે અને પાકિસ્તાન તરફ જતું પાણી રોકવામાં આવશે, ત્યારે શું કહી રહ્યા છે વડોદરા વાસીઓ, આવો સાંભળીએ। પુલવામામાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનના જે હુક્કા પાણી છે તે ભારત દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। તમામ જે વસ્તુઓ પાકિસ્તાનમાં મોકલવામાં આવતી હતી તે તમામ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। ત્યારે વડોદરા વાસીઓ શું કહી રહ્યા છે તેના માટે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના નાગરિકો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, જે રીતના પાકિસ્તાનનું હુક્કા પાણી બંધ કરી દીધું છે સરકાર દ્વારા હુમલા બાદ, આપ કઈ રીતના જોઈ રહ્યા છો? શું આ પૂરતું છે કે એના પછી બીજું પણ કંઈ થવું જોઈએ? બહુ સારામાં સારું ડિસિઝન છે, આના કરતાં પણ 370 કલમ નાબૂદ થઈ જાય તો આપણા દેશમાં જેટલા પણ આપણા ભ્રષ્ટાચારીઓ રાજકારણી છે એ બધીની પોલ ખુલી જશે। અને શું કહેશો, જે રીતના હુક્કા પાણી પાકિસ્તાનનું બંધ કરી દેવામાં આવ્યું છે, તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, નાગરિક તરીકે સંતુષ્ટ સરકારની આ કાર્યવાહીથી? આટલું તો છે જ, એના તો એના આ સ્ટેપથી તો સંતોષ આવે જ, પણ જે આપણો મોટો જે ખાડો પડ્યો છે એનાથી એ મોટો છે। અને આ ઉપરાંત પણ ઘણી બધી એવી કાર્યવાહી સરકારે કરવી જોઈએ। ડાયરેક્ટ યુદ્ધ એ એક શક્યતાઓ તો છે જ, પણ યુદ્ધ છતાંય જે અત્યારે આંતરિક યુદ્ધ ચાલી રહ્યા છે એનો પણ એક જડબાતોડ જવાબ આપવો જોઈએ સરકારે, અને એના માટે પ્રોપર સ્ટ્રેટેજી, પ્રોપર પ્લાનિંગ અને પ્રોપર બધું મુદ્દાઓ સંગઠિત કરીને એની સામે એક્શન લેવું જોઈએ। અને યુએનમાં જે રીતે પાકિસ્તાનને ખુલ્લું કરવામાં આવી રહ્યું છે એને હજુ વધુમાં વધુ સારી રીતે કરી શકાય અને કરવું જોઈએ। આપણી સાથે બીજા પણ એક નાગરિક છે, આપ શું કહેશો, સરકાર દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર જે હુક્કા પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, આનાથી સંતુષ્ટ છો કે આનાથી પણ કંઈ વધારે કડક પગલાં લેવા જોઈએ? સંતુષ્ટ તો છે, પણ એની સાથે સાથે બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે। હવે બહુ સહન કરી લીધું, જે ઇમરાન ખાન એવું કહે છે કે મને સબૂત આપો તો અઝર મસૂદ એ જાહેરમાં જે કહે છે કે જૈસે મોહમ્મદે આ કર્યું છે, તો એનાથી મોટું સબૂત શું જોવે છે? સર્જિકલ સ્ટ્રાઇક જ એનો બીજો નિયમ છે। શું કહેશો, જે રીતના સરકાર વિચારી રહી છે કે સિંધુ નદીનું પાણી પણ બંધ કરી દેવામાં આવે, પાકિસ્તાનને ના મળે, એ પાણી જો બંધ કરી દેવામાં આવે તો માનો છો કે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ભારત સામે હાથ જોડીને આવશે? આર્થિક કટોકટી કોઈ બી દેશ માટે અગત્યની વસ્તુ છે, સર્જિકલ સ્ટ્રાઇક પણ એટલી જ અગત્યની છે, અને 370 કલમ જો હટાવવામાં આવે તે વધારે ફાયદાકારક આજની તારીખે કરી શકે છે। સરકાર પાસે અત્યારે જગ્યા છે 370 કલમ હટાવવાની। સરકારે પાકિસ્તાનનું હુક્કા પાણી બંધ કરવાનો ડિસિઝન લીધું છે, હવે કોઈ પણ વસ્તુ પાકિસ્તાનમાં મોકલવામાં નહીં આવે, ઇવન તો જે સિંધુ નદીનું જે પાણી છે, જળ સંધિ, તેને પણ ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવાનું સરકાર વિચારી રહી છે, એટલે પાણી પણ બંધ કરવાનું વિચારી રહી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે મોકો છે 101%, જે આ પોઝિશન દેશની આપણી ચાલી રહી છે એની ઉપર, અને બીજું કંઈ નહીં તો 370ની કલમ તો બંધ કરવી જ જોઈએ 101%। સિંધુ પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો જોઈએ? અમારા હિસાબે તો સર્જિકલ સ્ટ્રાઇક જેવી એક નોર્મલ સ્ટ્રાઇક પાછી થવી જોઈએ। તો વડોદરાના આ તમામ નાગરિકો હતા જેમની સાથે વાતચીત થઈ, તેઓ કહી રહ્યા છે કે માત્ર હુક્કા પાણી બંધ કરવાથી કશું નહીં ચાહે, પરંતુ 370ની કલમ કાશ્મીરમાંથી હટાવી જોઈએ, ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, Zee24 કલાક, વડોદરા। તો પાકિસ્તાન સામે સરકારે વધુ એક કડક નિર્ણય કર્યો છે અને પાકિસ્તાન તરફ જતું પાણી રોકવામાં આવશે, ત્યારે શું કહી રહ્યા છે સુરતવાસીઓ, તે પણ સાંભળીએ। પુલવામા ખાતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ CRPFના જવાન પર હુમલો કર્યો હતો, જેમાં 40 થી વધારે જવાનો શહીદ થયા હતા।
આ ઘટના બાદ સતત એ માંગ ઉઠી રહી છે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવે. અત્યારે બે મહત્વની કાર્યવાહી સરકારે કરી છે. પાકિસ્તાનના હુક્કા પાણી બંધ કરી દેવાની કાર્યવાહી કરી છે. આપણી સાથે કેટલાક લોકો છે, વાત કરીએ એમની સાથે, જાણવાનો પ્રયાસ કરીએ તેમનું શું કેવું છે. સૌથી પહેલાં આપણે પૂછવા માંગીએ કે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે પાકિસ્તાને સપ્લાય કરવા માટે જે શાકભાજી આવી હતી અને જે રાવી નદીનું પાણી, આ બંને બંધ કરી દેવાના છે, રાવી નદી પર ડેમ બનાવવાનો છે. આ નિર્ણય આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને ભારત સરકારે આ ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન જે આતંકવાદી ગતિવિધિઓ કરે છે એની સાથે કોઈ જાતના સંબંધ નહીં રાખવા જોઈએ. હું તો કહું છું કે કોઈ પણ જાતનું કંઈક લેવડ દેવડ જ નહીં રાખવી જોઈએ અને સારામાં સારો નિર્ણય આ બાબતે માનીએ છીએ. જે નિર્ણય લેવામાં આવ્યો છે, હુક્કા પાણી પાકિસ્તાનના બંધ કરી દેવાનો નિર્ણય છે, કઈ રીતે જોઈ રહ્યા છો સરકારના નિર્ણય, તમે શું કહેવા માંગો છો? સરકારનો ખૂબ જ સરાહનીય નિર્ણય છે કે જે આપણા દેશના 40 વધારે જવાનો જે શહીદ થયા છે, જેને લોહી રેડાયું છે, તો આ લોહીનો બદલો કંઈક ને કંઈક રીતે આપણે લેવો જોઈએ. તો તેના બદલારૂપે જે સરકારે જે આ બે નિર્ણય લીધા છે તે ખૂબ જ સરાહનીય નિર્ણય છે કે તેઓના હુક્કા પાણી ખરેખર બી બંધ થઈ જવા જોઈએ ને તેઓ કંઈક બીજી રીતે બી આર્થિક રીતે બી ખલાસ થઈ જવા જોઈએ, એ નિર્ણય અમે આવકારીએ છીએ અને ખૂબ જ સારો નિર્ણય છે. સરકારે જે નિર્ણય લીધો છે પાકિસ્તાનમાં પાણી અને અનાજ આપ જે સપ્લાય થતા હોય છે એના પર પ્રતિબંધ મૂકવાનો છે, રોક લગાવવાની છે, ડેમ બનાવવાનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે, શું કહેશો બાબતે? જે આ નિર્ણય લેવામાં આવ્યા છે એ બે બંને નિર્ણય સરસ છે. અત્યાર સુધી તો ખાલી વાત જ કરવામાં આવતી હતી કે મોદી સરકાર વાત જ કરે છે, પણ હવે એણે સાબિત કરી બતાવ્યું છે કે એ નિર્ણય લઈ શકે છે. અને જે નીતિન ગડકરી સાહેબ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે બહુ સરસ નિર્ણય છે. ખરેખર આ જરૂર હતી જ કે નદી ઉપર જે ડેમ બનાવવામાં આવે એના લીધે ત્યાં સૂકો પાણી જે જતું બંધ થાય છે, એ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે, આવકાર્ય નિર્ણય છે. શું કહેશો વડીલ, જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, હુક્કા પાણી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, સરકારના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ સરકારનો બહુ સારો નિર્ણય છે. અત્યારે લોકો એમ જ કહેતા કે આ સરકાર કંઈ કામ નથી કરતી, પણ આપણા જવાનો જે શહીદ થયા છે એના માટે સરકારે જે નિર્ણય લીધો છે, પાણી બંધ કરી દેવાનું છે, શાકભાજી બંધ કરી, આ બહુ સરસ નિર્ણય છે અને અમે એને આવકાર્યા છે. બરાબર, આ મોડી સાહેબ આગળ બધો હમ તમારે સાથે. તો સ્પષ્ટપણે લોકોનું કહેવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે એટલા માટે પણ યોગ્ય છે કારણ કે જે જવાનોના લોહી રેડાયા છે, શહીદ થયા છે, તેમના પરિવારો આજે દુઃખની અંદર છે અને તેવા સમયે ત્યારે સરકારે નિર્ણય લેવાનો હતો તો યોગ્ય નિર્ણય છે. માત્ર હુક્કા પાણી નહીં પરંતુ આર્થિક રીતે પણ પાકિસ્તાનને પાયમાલ કરવાની જરૂર છે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન રાકેશ ગિરાજી સાથે તેજસ મોદી, Zee 24 કલાક, સુરત. હવે કરીશું વાત એસટીના કર્મચારીઓની હડતાળની હઠની. એસટીના કર્મચારીઓની હડતાળના પગલે સરકારે મુસાફરોની હાલાકી નિવારવા માટે વિશેષ નિર્ણય કર્યો છે. કલેક્ટર, વાહન વ્યવહાર કમિશનર અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ જેમાં મુસાફરોને પિકઅપ સ્ટેશનથી વાહનો મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તેમને ખાનગી વાહનો મળી રહે છે. ખાનગી બસો એસટીમાં ચાલતા ભાડા મુજબ મુસાફરોને લઈ જશે. તો અમદાવાદમાં 250 જેટલી ખાનગી બસો દોડાવવામાં આવશે. અમદાવાદના એસટી પિકઅપ પોઈન્ટથી મુસાફરોને ખાનગી બસો લઈ જશે અને આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પિકઅપ પોઈન્ટ અને તમામ જિલ્લામાં સુરક્ષા આપવાની પોલીસ અધિકારીઓએ બાંહેધરી આપી છે. હડતાળના પગલે નો એન્ટ્રીના સમયમાં પણ ખાનગી બસોને શહેરમાં આવવાની પરવાનગી આપવામાં આવી છે. આ બેઠકમાં ટુરિસ્ટ ઓપરેટર વ્હીકલ એસોસિએશન તરફથી એ ખાતરી આપવામાં આવી છે કે એમના તરફથી અમદાવાદ શહેરમાંથી જ 250 કરતાં પણ વધારે બસો જે અમદાવાદ શહેરમાંથી ખાસ ખાસ મુખ્ય રૂટ છે કે જ્યાં લોકોની અવરજવર વધારે રહે છે એવા રૂટ ઉપર ખાનગી વાહન ચાલકો એ બસો દોડાવશે જેથી જાહેર જનતાને જે મુશ્કેલી પડવાની છે એ મુશ્કેલીમાં કંઈક રસ્તો નીકળી શકે. આ માટે વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશનની એમના પણ કેટલાક પ્રશ્નો હતા એની પણ ચર્ચા વિચારણા થઈ છે. એસટી કર્મચારીઓની હડતાળ બાદ સરકારે ખાનગી બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં 2 ખાનગી બસ મૂકવામાં આવી જેના અનુસંધાને આરટીઓ અને ખાનગી ટૂર ઓપરેટર્સની બેઠક મળી જેમાં નક્કી કરાયું છે કે મુસાફરો અટવાય નહીં માટે શરૂઆતમાં 2 બસ શરૂ કરવામાં આવી છે. તો શુક્રવારે વધુ 5 રૂટ પર ખાનગી બસ દોડાવવામાં આવશે. મોડાસાથી લાંબા રૂટ માટે ખાનગી બસ મુકાઈ છે તેમજ ડેપો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
આ કમિટીમાં એ નક્કી કલેક્ટરશ્રી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે એવો આદેશ કરવામાં આવ્યો છે કે જ્યાં આગળ પબ્લિકની વહેવાર જવર વધારે હોય તેવા 5 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ 5 રૂટમાં મોડાસાથી હિંમતનગર, મોડાસાથી મેઘરજ, મોડાસાથી માલપુર, મોડાસાથી બાયડ અને મોડાસાથી ભિલોડા, આ 5 રૂટમાં વૈકલ્પિક વ્યવસ્થા પબ્લિકને હેરાનગતિ ન થાય તે અન્વયે આપણે અલગ અલગ રૂટ પર 5 બસોની વ્યવસ્થા કરી છે. આગળ વધીએ. બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ બળાપો કાઢ્યો છે. પાલનપુરથી રેલવેની ટિકિટ ન મળતી હોવાથી તેમણે બળાપો કાઢ્યો અને રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સમક્ષ બળાપો કાઢ્યો. રેલવેના ટિકિટ રિઝર્વેશનમાં પોતાના કાગળની વેલ્યુ ન હોવાની નારાજગી તેમણે જતાવી અને 1998થી પાલનપુરથી ટિકિટનો મુદ્દો વણ ઉકેલ્યો હોવાની પણ તેમણે રાવ કરી. રેલવેના જનરલ મેનેજરે ઉકેલ લાવવાનું વચન પણ આપ્યું છે. उधर से पूरा हो जाता है. खुद मेरा टिकट नहीं होता, मेरे को क्या बोलता है, मतलब अहमदाबाद से टिकट लेता हूँ एज ए मेंबर ऑफ पार्लियामेंट. मेरे को अहमदाबाद से टिकट, तो इधर से अहमदाबाद में कैसे जाऊँ विदाउट टिकट जाऊँ? ये आपको सोचना चाहिए ना. इधर से अहमदाबाद में कैसे जाऊँ? ये बोला कि हमारे सिस्टम में अहमदाबाद से बुकिंग होता है. यानी ये बात मैं 98 से सुनता हूँ, आज से नहीं. मुझे दे दीजिए कि हमारा फोन जाए तो कम से कम 12 परिवार हम दूसरों का कुछ करा सकते हैं. देखिए हमारा कागज तो कोई वैल्यू रहता नहीं, क्योंकि हम किसी को देते ही नहीं, क्योंकि ये लोग हमारे लोग को दिल्ली आना है. मैं बोलता हूँ 99% ऊपर टिकट नहीं होता, तब मेरा कागज का कोई वैल्यू है नहीं. क्योंकि इधर 37 MP का कागज लगेगा, कैबिनेट मंत्रियों का कागज लगेगा, तो हमारा सेशन तो परिवार के साथ जाएंगे और बाप पे वापस आएंगे तो ज्यादा अच्छा. मेरा कागज मिल लो तो अच्छा है. तो मैं तो आपके पीएस से આગળ વધીએ. પરેશ ધાનાણીના નિવેદનને લઈને અમરેલીમાં પણ ભાજપના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું અને જિલ્લા ભાજપના સભ્યોએ સાથે મળીને વિરોધ કર્યો અને પરેશ ધાનાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ભાજપના સભ્યો પરેશ ધાનાણીના પુતળાનું પણ દહન કરવાના હતા, જોકે ધાનાણીના પુતળાનું ભાજપના સભ્યો દહન કરે તે પહેલાં પોલીસે તેમની અટકાયત કરી. જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરિયા સહિત 15 સભ્યોની પોલીસે અટકાયત કરી. તો આ તરફ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે કરેલા નિવેદનને લઈને આણંદમાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો. પરેશ ધાનાણીના પુતળાને ચપ્પલનો હાર પહેરાવીને માર મરાયો અને આણંદ ભાજપના નેતાઓએ કહ્યું કે પરેશ ધાનાણીએ માત્ર પબ્લિસિટી માટે આવું નિવેદન આપ્યું છે. આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદરિયા સાથે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ જોડાયા હતા. વિરોધ પક્ષના નેતા એવા પરેશ ધાનાણીએ ગઈકાલે વિધાનસભા ગૃહની અંદર જે અપમાનજનક શબ્દોની ભાષા પ્રયોગ કર્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટી દુઃખ પણ વ્યક્ત કરે છે અને સાથે સાથે કોંગ્રેસને અને પરેશ ધાનાણીની આ વાતને ધિક્કારે છે, વખોડી કાઢે છે અને ભગવાનને પ્રાર્થના કરે કે આ બધાને સદબુદ્ધિ આપે કે ભારત રત્ન જેવા સરદાર સાહેબની ખૂબ અવગણના તમે લોકોએ કરી છે. અને આ અપમાનના જે લોકોના મનની અંદર આક્રોશ હતો એ વ્યક્ત કરવા માટે આજે એમના પુતળાને, પરેશ ધાનાણીનું પુતળું બનાવી એને જૂતા ચંપલથી મારવાનો જે કાર્યક્રમ કર્યો એ પ્રજાએ દર્શાવેલો આ પરેશ ધાનાણી સામેનો રોષ છે. નવસારી વાંસદાના ઝરી ગામેથી ટીડીઓને લોકોએ ભગાડ્યા. ગામની મુલાકાતે ગયેલા ટીડીઓને લોકોએ ભગાડ્યા છે. ટીડીઓ લોકોને બુદ્ધિ વગરના કહેતા ગામ લોકો વિફર્યા અને ગામ લોકોએ ટીડીઓને ભગાડ્યા હતા. ટીડીઓને ભગાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વલસાડના પારડીની બીએડ કોલેજે ફીમાં બેફામ વધારો કર્યો અને કોલેજના સંચાલકોએ ફીમાં રૂપિયા 10-10 હજારનો વધારો કર્યો અને સંચાલકોએ ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. સંચાલકોની પઠાણી ઉઘરાણીને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલકોને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ફી વધારો પરત ખેંચવા માંગ કરી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સંચાલકો ફી ભર્યા બાદ તેની પહોંચ પણ નથી આપતા. જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને ઝડપી પાડ્યો છે. ધીરેન કારિયા પર પ્રોહિબિશનના અસંખ્ય ગુનાઓ છે અને છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો. ગુજરાતના બુટલેગરોના લિસ્ટમાં તેનું 19મું નામ છે. છેલ્લા એક વર્ષથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી અને ધીરેન ભવનાથ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો. ગુજરાતના કુખ્યાત બુટલેગરો હુસેન બાટલા, કાળુ છગન રાઠોડ અને નાગદાન ગઢવી સાથે પણ ધીરેન કારિયાનું કનેક્શન છે. ભવનાથ ખાતેથી તેમને અટક કરી લીધેલા છે. અટક કરવા સમયે પોતે એવી દલીલ કરેલી કે તેમને હાઈકોર્ટ તરફથી સ્ટે મળેલો છે, પરંતુ અટક કરનાર અધિકારીએ એ સ્ટે બાબતે એમની પાસે કોઈ પણ પુરાવો કે કોઈ લેખિતમાં હોય તે રજૂ કરવાનું કહેતા પોતે રજૂ કરી શકેલ નથી. આ બાબતે હજુ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈ પણ પ્રકારની લેખિતમાં જાણ કરવામાં આવેલી ન હોય, જેના કારણે 22:44 વાગે એમને અટક કરી અને કાયદેસર ધોરણસર અટક કરી અને ગુનાના કામે અટક કરી અને કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવે છે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે કચ્છ સરહદેથી દેશી બંદૂક બનાવવાનું મિની કારખાનું ઝડપાયું. અબડાસાના બોહા રાયધણઝરની સીમમાં ચાલતા કારખાનામાં પોલીસે દરોડો પાડ્યો, જેમાં એકની ધરપકડ થઈ જ્યારે એક આરોપી ફરાર થયો. પોલીસે દેશી બંદૂક બનાવવાની સામગ્રી સહિત 3 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. વાપીમાંથી નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. વાપી એસઓજી પોલીસે સુલપડ વિસ્તારમાંથી 2 નકલી ડોક્ટરો ઝડપ્યા છે અને પ્રાથમિક તપાસમાં બોગસ ડિગ્રીના નામે 5 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે દવાઓ સહિત 8 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો. પોલીસે નકલી ડોક્ટર્સને ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. આઈબીના મળેલા ઇનપુટ્સ બાદ સોમનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને મંદિરે આવતા દર્શનાર્થીઓનું સઘન ચેકિંગ કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ આપવામાં આવે છે. મંદિરની સાથે મંદિર બહાર અને વિવિધ સ્થળોની પણ પોલીસ તપાસ કરી રહી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તેઓએ એલર્ટ આપતા જણાવ્યું છે કે યાત્રાધામ આતંકીઓના હિટલિસ્ટમાં છે, જેના કારણે યાત્રાધામ પર એલર્ટ આપી અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. શક્તિપીઠ અંબાજીમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આઈબીના ઇનપુટ બાદ 100 જેટલા સુરક્ષાકર્મીઓનો વધારો કરાયો. પોલીસ, હોમગાર્ડ, SRP, GRD, હોમગાર્ડના જવાનો રાઉન્ડ ધી ક્લોક ઝેડ સિક્યોરિટી ધરાવતા જગત મંદિરમાં સતત એલર્ટ જોવા મળ્યા તથા 43 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તો આવતા જતા યાત્રિકોનું પણ સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.